वन एनु त्रीजू लेक्चर लई रह्या छीए। आपणे आगळना लेक्चरमां स्माइल इन द मिरर पार्ट वन अने पार्ट टू आ बन्नेनी चर्चा करी। आपणे जोयुं के विनीने एना पप्पाए गिफ्ट आपी साइकलनी, अने पछी एने जे उड़ती साइकल स्वप्न जोयुं, आ बधी आपणे आखी आ वार्ता चित्र साथे आपणे पाठना रूपमां भण्या। હવે આજે આપણે એની નીચે આપેલી એક્ટિવિટીઝની ચર્ચા કરીશું। જેટલી એક્ટિવિટીઝની હું અહીંયા તમને ચર્ચા કરાવું તે બધી જ એક્ટિવિટી તમારે નોટમાં લખવાની છે। અત્યારે એક્ટિવિટી સોલ્વ કરાવું છું। જ્યારે પણ અંગ્રેજી ટેક્સ્ટનો લેક્ચર હોય ત્યારે તમારે તમારી ટેક્સ્ટબુક ઇંગ્લિશની ચોપડી સાથે લઈને જ બેસવાનું છે। તમે એ બુકમાં જોતા જશો તો તમને વધારે ખ્યાલ આવશે। જ્યારે જ્યારે એક્ટિવિટી સોલ્વ કરાવો ત્યારે તમારે તમારી ટેક્સ્ટબુકને ખુલ્લી રાખી અને એમાં પણ જોતું જવાનું છે। તો પાઠની નીચે એક્ટિવિટી સિક્સ એમાં કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે। ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો। હવે એમાં કૌંસમાં શબ્દો આપેલા છે એને સમજી લઈએ। ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું, ફ્લાઇંગ એટલે ઉડી રહ્યું, કેમ ડાઉન એટલે નીચે આવ્યું, રેડ બટન એટલે લાલ બટન, અને ડ્રીમ એટલે સ્વપ્ન। હવે જુઓ પહેલી ખાલી જગ્યા છે। તેજસ્વીનીઝ બાયસિકલ હેડ અ ખાલી જગ્યા, તો એનો મતલબ થશે તેજસ્વીની સાયકલને ખાલી જગ્યા હતું। તો શું હતું? તો કૌંસમાં કે આપણે ત્યાં લખીશું રેડ બટન। બીજી ખાલી જગ્યા, તેજસ્વીનીઝ બાયસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય, તેજસ્વીનીની સાયકલ આકાશમાં ખાલી જગ્યા હતી, ઉડી રહી હતી, તો અહીંયા આવશે ફ્લાઇંગ। ત્રીજું, તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ એ ખાલી જગ્યા, તેજસ્વીનીએ ખાલી જગ્યાને બચાવવા માટે બ્રેક મારી, સેવ એટલે બચાવ, ખાલી જગ્યાને બચાવવા માટે બ્રેક મારી, તો કૌંસમાંથી આપણે અહીંયા લખીશું ફ્લોક ઓફ બર્ડ્સ પક્ષીઓના ટોળાની। ચોથી ખાલી જગ્યા, ધ ફ્લાઇંગ બાયસિકલ વોઝ ઓનલી એ ખાલી જગ્યા, ઉડતી સાયકલ એ ફક્ત ખાલી જગ્યા હતું, શું હતું? તો સ્વપ્ન એટલે અહીંયા લખીશું ડ્રીમ। પાંચમી ખાલી જગ્યા છે, તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ શી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ, ફ્રોમ સ્કાય ટુ લેન્ડ એટલે આકાશમાંથી જમીન ઉપર, તેજસ્વીની રડવા લાગી, મોટેથી રડી કારણ કે તેણી આકાશમાંથી જમીન ઉપર આવી, કેમ ડાઉન અહીંયા આવશે ખાલી જગ્યામાં કેમ ડાઉન। પછી છઠ્ઠું છે એ ઓપ્શન છે, તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ, તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો 12 યર્સ। સાતમું છે એ પણ ઓપ્શન છે, ધ રફ પથ વોઝ ખાલી જગ્યા, ખરબચડો રસ્તો ખાલી જગ્યા પર હતો, તો ઓપ્શન આપેલું છે ઇન ધ વિલેજ, ઓન ધ રિવર બેન્ક, ઇન ધ સ્કાય અને ઇન ધ રિવર, તો જવાબ આવશે ઓન ધ રિવર બેન્ક। આઠમું છે, તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ ખાલી જગ્યા, તેજસ્વીનું સ્વપ્ન ખાલી જગ્યા હતું, ખાલી જગ્યા છે। ચાર ઓપ્શન આપેલા છે, પહેલું છે ટુ મેક અ મેજિક કાર, જાદુઈ કાર બનાવવાનું, બીજું છે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાયસિકલ, સાચી ઉડતી સાયકલ બનાવવાનું, પછી છે ટુ મેક અ ન્યૂ બોટ નવી હોડી બનાવવાનું, અને છેલ્લું છે ટુ મેક અ ન્યૂ ફેન નવો પંખો બનાવવાનો। તો અહીંયા સાચો જવાબ છે કે ઉડતી સાચી ઉડતી સાયકલ બનાવવાનું, એને આપણે જવાબમાં લખીશું। ત્યારબાદ નીચે એક્ટિવિટી સેવનમાં કેટલાક પ્રશ્નો આપેલા છે પાઠને આધારે એની ચર્ચા કરી લઈએ। આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના પ્રશ્નોના જવાબ લખો। હુ ગિફ્ટ, પહેલો પ્રશ્ન છે હુ ગિફ્ટેડ અ બાયસિકલ ટુ તેજસ્વીની,
तेजस्विनी ने साइकल कोने गिफ्ट में आपी? तो एनो जवाब थशे तेजस्विनीज फाधर गिफ्टेड अ बाइसिकल टू हर। तेजस्विनाना पिताए तेने साइकल गिफ्ट में आपी। बीजो प्रश्न छे, वॉट डीड तेजस्विनी सी ऑन द रूफ ऑफ हर स्कूल? तेजस्विनीए तेनी शाळानी छत पर शू जोयुं? तो जवाब में आपणे लखीशुं तेजस्विनी सो। प्रश्न में डीड छे अने सी छे एटले जवाब में डीड ना लखाय, एटले डीड अने सी बने भेगुं करीए तो सो थई जाय, भूतकाळ। तेजस्विनी सो मेनी लीव्स ऑफ ट्रीज ऑन द रूफ ऑफ हर स्कूल। तेजस्विनीए तेनी शाळानी छत पर घणा बधा पांदा, झाड़ना पांदा जोया। त्रीजु छे, डिस्क्राइब तेजस्विनीज बाइसिकल इन टू सेंटेन्सीस। डिस्क्राइब एटले वर्णन करवू, तेजस्विनीनी साइकलनू बे वाक्यमां वर्णन करो। तो आपणे त्यां जवाबमां लखीशुं तेजस्विनीज बाइसिकल इज ब्लू इन कलर। तेजस्विनीनी साइकल वादळी रंगनी हती, वादळी रंगनी छे। इट हेज अ सॉफ्ट सीट, तेने एक पोची सीट। अ लिटल बेल, एक नानी घंटड़ी। एंड अ रेयर व्यू मिरर, अने एक पाछळनुं दृश्य जोई शकाय तेवो एक अरीसो छे। चौथो प्रश्न छे, तेने आपणे कैंसल करीए छे कारण के तो स्वप्न, तमे जे स्वप्न जोयुं छे एना विशे तमारे लखवानुं छे। तमे केवा स्वप्न जोता होय मने तो खबर होय नहीं, एटले एने आपणे कैंसल करी दईशुं। ત્યારબાદ આપણી ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 8 છે, એ ગેમ જેવું છે, એટલે એ તો તમે મારી સાથે અત્યારે ક્લાસમાં છો નહીં એટલે એ શક્ય નથી। ત્યારબાદ જુઓ એક્ટિવિટી 9 એક્ટિવિટીમાં ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચ આ બંનેના દિવસને કામ કરવાનું એક લિસ્ટ આપેલું છે, તો એ લિસ્ટને આપણે સૌથી પહેલાં સમજી લઈએ। નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપેલી છે। હવે જોઈએમાં તારીખ છે 26/10/2012 ને ગુરુવાર। ડૉક્ટર સ્મિતાએ કયા કયા કામ કર્યા? તો હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, હાઈસ્કૂલમાં એમણે ધ્વજ લહેરાવ્યો। હોસ્ટેડ એટલે લહેરાવ્યો અને ફ્લેગ એટલે ધ્વજ, હાઈસ્કૂલમાં તેમણે ધ્વજ લહેરાવ્યો। પછી છે ડિલિવર્ડ અ લેક્ચર, લેક્ચર આપ્યું, પ્રવચન આપ્યું। ઓપરેટેડ અપોન અ પેશન્ટ, એના પેશન્ટ એના દર્દીઓને ઓપરેટ કર્યા, તપાસ્યા। અને છેલ્લું છે સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, અને બધાથી અલગ પડે એવા ચિલ્ડ્રન, એવા બાળકોની સાથે એમણે એક કલાક પસાર કર્યો। આપણા જેવા સામાન્ય બાળકો નહીં, પરંતુ કોઈ થોડી મંદ બુદ્ધિનું હોય, કોઈ આંખે આંધળું હોય, કોઈ લાંબું હોય, કોઈ બેરું હોય, કોઈ બૂંદું હોય, કોઈ સેટ ગાંડું હોય, આવા બધા બાળકોની સાથે 2 કલાક પસાર કર્યો। ત્યારબાદ મનોજભાઈ સરપંચ, એના કાર્યના લિસ્ટમાં પહેલું છે હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, પ્રાથમિક શાળામાં એમણે ધ્વજ લહેરાવ્યો। ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મીઠાઈઓ વેચી। ઇનેગ્રુએટેડ અ ડેરી, ઇનેગ્રુએટેડ એટલે શું થશે, ઉદ્ઘાટન કર્યું, એક ડેરીનું ઉદઘાટન કર્યું। અને ટોક્ડ વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, શાળાના વિકાસ વિશે શાળાના હેડ ટીચર એટલે મુખ્ય શિક્ષક તરીકે તેમણે વાતો કરી। હવે એના આધારે નીચે કેટલાક ખાલી જગ્યાઓ આપી છે તેને આપણે પૂરવાની છે। નાઉ રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, નીચેના વાક્યોને ધ્યાનપૂર્વક વાંચવાના છે અને ખાલી જગ્યાઓ પૂરતું જવાનું છે। ચલો પહેલું છે,
डॉक्टर स्मिता होस्टेड द फ्लैग एट द हाई स्कूल। डॉक्टर स्मिताए माध्यमिक विभाग की शाला में ध्वज लहराव्यो। तो एना परथी प्रश्न बनावानो छे। तमे छठा धोरण में डेढ़ थी प्रश्न बनावता सीख्या छो, मैं तमने शीखवाड्या छे लेक्चर में। जो तमे ध्यान थी ग्रामरना लेक्चर जोया हशे तो अत्यार तमने आ वस्तु जल्दी आवड़ी जशे अने तमने समझ पण पड़ी जशे। होइस्टेड भूतकाळनो क्रियापद छे एटले भूतकाळमांथी प्रश्न बनावा माटे डीड क्रियापदनो उपयोग थशे। होइस्टेड एटले डीड अने होइस्टेड बंने मिक्स छे, एमांथी डीडने आपणे पहेला बहार काढी लेवानुं छे। पहेलो शब्द आपणे लखीशुं डीड। डीड डॉक्टर स्मिता, હવે ખાલી હોઇસ્ટ લખવાનું છે કારણ કે ડીર એમાંથી બહાર નીકળી ગયું છે હોસ્ટેલમાંથી। ડીર ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ, કૌંસમાં છે લખવાનું છે આપણે હોઇસ્ટેલ વત્તા હોઇસ્ટેલ એટલે ડીર હોઇસ્ટ। તો એનો જવાબ આવશે યસ શી ડી। હવે બીજો પ્રશ્ન છે, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મનોજભાઈએ મીઠાઈઓ વેચી। તો હવે એનો આપણે પ્રશ્ન બનાવીશું, ખાલી જગ્યા ડીડ, નીચે પ્રશ્ન આપણને આપ્યો છે એમાં ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ડૉક્ટર સ્મિતા, ખાલી જગ્યા સ્વીટ્સ, ડૉક્ટર ડીડથી પ્રશ્ન બનશે એટલે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ। તો જવાબ આવશે નો શી ડિડન્ટ। અને એ જે પ્રશ્ન લખ્યો છે એની બાજુમાં આપણે એની આ વિશે કૌંસમાં લખવાનું છે ડિસ્ટ્રીબ્યુટેડ, એમાં આવશે ડિસ્ટ્રીબ્યુટ, બરાબર આવી રીતે કૌંસમાં આને લખવાનું છે દરેક પ્રશ્નના અંતે, એટલે ખબર પડે કે કયું ક્રિયાપદ ભૂતકાળનું છે તો એમાંથી ડીડ બહાર નીકળ્યું અને બાકી શું મુખ્ય ક્રિયાપદ રહ્યું। હવે ત્રીજું છે, ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન અ પેશન્ટ, ડૉક્ટર સ્મિતાએ એના દર્દીઓને શું કર્યા તપાસ્યા ઓપરેટ કર્યા। તો નીચે પ્રશ્ન છે ડીડ શી ઓપરેટ અપોન અ પેશન્ટ, શું તેણે એના દર્દીઓને તપાસ્યા। તો જવાબ આવશે ખાલી જગ્યા શી ડીડ, શી ને ડીડ આપ્યું છે એટલે યસમાં જ જવાબ આવે, ડીડન્ટ હોય તો જ નો લખાય એટલે અહીંયા આપણે લખીશું યસ શી ડીડ। ચોથો પ્રશ્ન છે, ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, ડૉક્ટર સ્મિતાએ અલગ કરતા અલગ ક્ષમતા ધરાવતા બાળકો સાથે એક કલાક પસાર કર્યો। તો એનો પ્રશ્ન બનાવવા માટે સૌથી પહેલી ખાતરી માં તો ડીડ આવશે જ, ડીડ પછી લખ્યું છે મનોજભાઈ અને સ્પેન્ડની જગ્યાએ આપણે એનું મૂળ રૂપ લખીશું સ્પેન્ડ, એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન। તો હવે મનોજભાઈએ તો આ કામ કર્યું નથી એટલે આપણે જવાબમાં લખીશું નો હી ડિડન્ટ। પાંચમું છે, મનોજભાઈ ખાલી જગ્યા ડેરી ઇન ધ વિલેજ, મનોજભાઈએ ડેરીનું શું કર્યું ઇનેગ્યુએટેડ એટલે એનું ઉદ્ઘાટન કર્યું। તો હવે નીચે પ્રશ્ન છે ડીડ મનોજભાઈ ખાલી જગ્યા શોપ ઇન ધ વિલેજ, શું મનોજભાઈએ ગામમાં દુકાનનું ઉદ્ઘાટન કરવાનું છે કર્યું છે। તો અહીંયા ઇનેગ્યુએટ શબ્દ આવશે ખાલી જગ્યાની અંદર અને જવાબ આપણે લખીશું નો હી ડિડન્ટ, ના તેણે નથી કર્યું। છઠ્ઠું વાક્ય છે, મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર, મનોજભાઈએ મુખ્ય શિક્ષક સાથે વાતો કરી એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, શાળાના વિકાસ બાબતે। તો પ્રશ્ન આપણે અધૂરો છે એને પૂરો કરીશું, ખાલી જગ્યામાં લખીશું ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, તો જવાબમાં આવશે યસ હી ડીડ। સાતમું અને છેલ્લું વાક્ય છે, ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર, તો એનો આખો જ પ્રશ્ન આપણે બનાવવાનો છે કે ડીડ ડૉક્ટર સ્મિતા લિસન
टू आ लेक्चर कारण के नो में जवाब है आप क्रियापद तो बदलवुज पड़े एट आप लखीशू लिसन वाक्य में है कि डॉक्टर स्मिताए लेक्चर आप्यू अपने प्रश्न पूछा कि शू डॉक्टर स्मिताए लेक्चर सांभ्यू तो जवाब आ नो शी डांट तो आ एक्टिविटी पर तमारे तमारी नोट में लखवानी छे। त्यारबाद एक्टिविटी 10 जुओ। अहीं मनीषनी बे नोंध भेगी थई गई छे जेमां तेणे गई काले करेला अने आवती काले करवाना कार्योनी नोंध छे। ए बने नोंधने अलग पाड़ी अने अलग पाड़ो अने गई काले करेला एटले यस्टरडे एटले भूतकाळ अने आवती काले करवाना एटले टुमोरो एटले भविष्यकाळ। तमे वाक्य ने गोतशो केवी रीते तो कोई पण क्रियापदनी पाछळ आ रीते ईडी लगावेलुं होय तो आ भूतकाळनुं वाक्य थयुं बराबर। अने भविष्यकाळ एटले आवती काले वाक्य माटे कोई पण क्रियापदनी आગળ વિલ શબ્દ હોય એટલે તમારે સમજવું કે આ આવતી કાલની ક્રિયા છે। ઈડી વાળો હોય તો ગઈકાલની ક્રિયા છે तो आवतीकालनी क्रिया छे। आपणे वाक्य वाँचता जईशुं अने चर्चा करता जईशुं। तमारे नोटमां लखवानुं थाय त्यारे तमारे ऊपर हेडिंग मारी देवानुं छे आ रीते कि यस्टरडे पछी जेटला जेटला यस्टरडेना वाक्यो छे एटला तमारे एरो करी अने लखी नाखवाना कि बधा पूरा थई जाय। पछी तमारे पाछुं लखवानुं के टुमोरो एटले आवतीकाल પછી બધા ટુમોરોના વાક્યો અમે તૈયાર કરીને લખવાના છે બરાબર। તો જુઓ ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM રવિવારે હું 8 વાગે ઉઠીશ। વિલ છે વિલ એટલે ટુમોરોમાં આવશે। બીજું છે આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ હું મારો નાસ્તો તૈયાર કરીશ આમાં પણ વિલ છે એટલે એ પણ ટુમોરોની એક્ટિવિટીમાં આવશે। आई वॉक अप एट 6 AM हूँ 6 वागे वॉकअप उठ्यो। आ वॉक ए भूतकाळ छे एटले यस्टरडे नी एक्टिविटी में आवशे। आई विल मीट माय बेस्ट फ्रेंड सोहेल एट 10 AM हूँ 10 वागे मारा मित्र सोहेल ने विल मीट विल छे मळीश एटले टुमोरो नी एक्टिविटी में आवशे आ वाक्य। आई लेफ्ट माय हाउस एट 9 AM मैं 9 वागे मारू घर छोड़ू लेफ्ट भूतकाल छे एटले यस्टरडे नी एक्टिविटी में आवशे। आई वेंट टू द पोस्ट ऑफिस हूँ पोस्ट ऑफिसे गई वेंट भूतकाल एटले यस्टरडे में आवशे। आई पोस्टेड द एनवेलप मैं कवर पोस्ट कर्यू जो पोस्ट में ईडी छे एटले आ यस्टरडे में आवशे। आई रिटर्न होम हूँ घरे पाछी फरी रिटर्न એમાં પણ ઈડી છે કે પણ યસ્ટરડે એક્ટિવિટી ગણાશે। વી વિલ પ્લે ચેસ અમે ચેસ રમીશું વિલ પ્લે એટલે ટુમોરોમાં આવશે। આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હાઉસ સોહેલ્સ હોમ હું સોહેલ્સના ઘરે બપોરનું ભોજન લઈશ વિલ ટેક એટલે ટુમોરોમાં આવશે। આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ધ ડ્રેસ મેં મારો નાસ્તો કર્યો અને કપડાં બદલ્યા મારો ડ્રેસ ચેન્જ કર્યો આ બંને ભૂતકાળ છે ટૂંક અને ચેન્જ એટલે યસ્ટરડેમાં આવશે। આઈ રીચ ધ સ્કૂલ બાય બસ હું બસ દ્વારા શાળાએ પહોંચી તો રીચ ધ એટલે એ ભૂતકાળ છે એટલે યસ્ટરડેમાં આવશે। આઈ કેમ બેક હોમ એટ 5:30 PM હું 5:30 વાગે ઘરે પાછી ફરી 5:30 કેમ બેક ભૂતકાળ છે એટલે યસ્ટરડેમાં આવશે। વી વિલ ગો ફોર અ મૂવી અમે પિક્ચર જોવા માટે જઈશું વિલ ગો જઈશું તો ભવિષ્યમાં વિલ આવશે એટલે ભવિષ્યમાં ટુમોરોમાં આવશે। આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM હું 7 વાગે ઘરે પાછી ફરીશ વિલ રિટર્ન વિલ છે એટલે ટુમોરોમાં આવશે। Then I watched the TV and played video games with my friends. પછી મેં ટીવી જોયું અને મારા મિત્રોની સાથે વિડીયો ગેમ રમી આ પણ ભૂતકાળ છે જો ઈડી છે વોચ્ડ અને પ્લે એટલે યસ્ટરડેમાં આવશે। ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી સાંજે મેં મારા પરિવાર સાથે રાત્રિનું ભોજન કર્યું ટુક
એ ભૂતકાળ છે એટલે યસ્ટરડેમાં આવશે. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. જમ્યા પછી હું થોડા સમય સુધી વાંચીશ. વિલ રીડ એટલે ટુમોરોમાં આવશે. અને છેલ્લું છે આઈ વેન્ટ ટુ બેડ એટ 10 PM. તો વેન્ટ છે સૂઈ ગઈ, તો આ યસ્ટરડેની એક્ટિવિટી છે એટલે યસ્ટરડેમાં આવશે. તો આ રીતે એક્ટિવિટી 10 ને તમારે બે પાર્ટમાં લખવાની છે. યસ્ટરડેના બધા વાક્યો યસ્ટરડેમાં અને ટુમોરોના બધા વાક્યો ટુમોરોની એક્ટિવિટીમાં. ત્યારબાદ એક્ટિવિટી 11 આ છેલ્લી એક્ટિવિટી છે જેને આપણે સમજી લઈએ. રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. નીચે એક પેરેગ્રાફ આપેલો છે તેને સમજવાનો છે. આસ્મા લીવ્સ ઇન ગાંધીનગર. આસ્મા ગાંધીનગરમાં રહે છે. વન ડે એક દિવસ હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ પિતરાઈ રિઝવાન ત્યાં આવ્યો. પિતરાઈ એટલે ખબર હશે કાકા મામા દાદા ફોઈ માસીના દીકરાઓ ભાઈ બહેનો આપણને પિતરાઈ થાય. શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. રિસીવ એટલે એમને લેવા જવું. તેને લેવા બસ સ્ટોપ પર ગઈ. ધે રિટર્ન હોમ તેઓ ઘરે પાછા ફર્યા. આસ્મા ઓપન ધ ડોર એન્ડ આસ્માએ બારણું ખોલ્યું અને આસ્મા સેઝ રિઝવાન આવો આવો વેલકમ. દરવાજો ખોલતા ખોલતા આસ્માન બોલે છે રિઝવાન આવો તારું સ્વાગત છે. ઓ વોટ ડુ આઈ સી. અરે આ હું શું જોઉં છું. રિઝવાન સેઝ વોટ ઇઝ ધીસ. રિઝવાન જોઈને કહે છે આ શું છે. ઇઝ ધીઝ યોર હાઉસ આસ્મા. શું આ તારું ઘર છે આસ્મા. આસ્મા સેઝ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. અનફોર્ચ્યુનેટલી કમનસીબે, હા કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન સેઝ બટ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ. એરેન્જ એટલે ગોઠવવું. એરેન્જ થિંગ્સ લાઈક ધીસ. પણ તું આવી રીતે પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ઓનલી આ મંકી કેન ડુ ઇટ. ફક્ત એક વાંદરો જ આવું કરી શકે છે. એ બને એ જ્યારે એને લેવા ગઈ ત્યારે એનું ઘર પરફેક્ટ ગોઠવેલું હતું. ટીપ ટોપ સરસ મજાનું સુસજ્જ કરેલું ઘર હતું. અને જ્યારે ઘરે પાછી ફરી ત્યારે આના આખા ઘરમાં બધું વેરણ ચેરણ જેમ તેમ બધું પાડેલું ઢોળેલું બધું વેર વિખેર કરી નાખેલું હતું. એટલે રિઝવાન કહે છે કે તમે આવી રીતે તો ઘર ના ગોઠવો. આ ચોક્કસ કોઈ વાંદરાએ જ કર્યું છે. આસ્મા સેઝ ઓ માય ગોડ. આસ્માને એકદમ યાદ આવ્યું. શું કહે છે. હે ભગવાન ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. અરે ભગવાન પાછળનો દરવાજો તો બંધ કર્યો જ ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તે બંધ કરવાનો જ ભૂલી ગઈ. રિઝવાન સેઝ ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. રિઝવાન કહે છે અરે વાલી ત્યાં જો ઝાડ ઉપર. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. આ નસીબદાર વાંદરો તારી બટેકાની કાતરી ખાઈ રહ્યો છે ઝાડ ઉપર બેસીને. આસ્મા સેઝ ધોઝ ચિપ્સ વેર ફોર યુ. આસ્મા બી હસતા હસતા કહે છે કે એ ચિપ્સ મેં એ કાતરી મેં તારા માટે બનાવી હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તેનો અર્થ તો એવો થયો કે વાંદરો એ તારા કરતાં વધારે નસીબદાર છે. રિઝવાન સેઝ ઓકે લેટ્સ એરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ વે. સિવિલાઇઝડ એટલે વ્યવસ્થિત રીતે. સારું ચાલ આપણે ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. લેટ્સ ડુ ઇટ. હુપ ચાલ આપણે ગોઠવી નાખીએ. હુપ હુપ એમ મસ્તી કરે છે. બંને ભાઈ બહેન છે પિતરાઈ છે અને હવે બંને જણા આખું ઘર ગોઠવે છે.
क्यों बांदरो रूम में आव्यो घर में आव्यो त्यारे क्यों घर करी नाख्यो ते तमे चित्र में जोई शको छो। बांदरो घरे नतो आव्यो ए पहला घर केवुं सुव्यवस्थित हतुं ते तमे आ चित्र में पण जोई शको छो। હવે વાંદરો ઘરમાં આવ્યા પછી શું કરે છે તે આપણે જોઈશું। વોટ ડીડ ધ મંકી ડુ, વાંદરાએ ઘરમાં આવ્યા બાદ શું કર્યું તે આપણે ચિત્રો દ્વારા જોઈશું। ધ મંકી એન્ટર્ડ ધ રૂમ, વાંદરો ઓરડામાં પ્રવેશ્યો। ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ, સ્કેટર્ડ એટલે ચારે બાજુ ફેલાવી દેવું, તેણે બધી જ વસ્તુઓ ચારે બાજુ ફેલાવી દીધી। ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, કોટ એટલે ખાટલો, ટેબલ ફેન ખાટલા પર અત્યારે ખાટલા પર છે। ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, જે ટેબલ ફેન ખાટલા પાસેના ટેબલ ઉપર હતો। ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક, વાંદરાએ ભણવાનો લેમ્પ તોડ્યો અને ટેબલ પરની ચોપડીઓ ફાડીને નીચે નાખી દીધી। ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ, વાંદરાએ પગરખાના સ્ટેન્ડમાંથી શૂઝ કાઢીને બધા બહાર ફેંકી દીધા। ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, વાંદરાએ મૂર્તિ ભોંય પર ફેંકી દીધી। ઇટ વોઝ ઇન ધ કોર્નર, તે ખૂણામાં ટેબલ પર હતી। ધ કપબોર્ડ વોઝ ક્લોઝડ, કબાટ બંધ હતું। નાવ ઇટ ઇઝ ઓપન, હવે તે કબાટ ખુલ્લું દેખાય છે। ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ સોફા, વાંદરાએ ફૂલદાની સોફા ઉપર મૂકી દીધી। ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, તે નાના એવા સ્ટૂલ ટેબલ પર હતી। ઓલ ધ ચેર્સ આર અપસાઇડ ડાઉન, બધી જ ખુરશીઓ ઊંધી પડેલી હતી। આ રીતે વાંદરાએ ઘરમાં પ્રવેશ કરીને બધી જ વસ્તુઓને વેર વિખેર કરી ઘર અવ્યવસ્થિત કરી નાખ્યું। બરાબર, અહીં આપણો પાઠ આપણે પૂરો કરીએ છીએ। જેટલી એક્ટિવિટીઝ મેં તમને ચર્ચા કરાવી છે તે બધી તમારે નોટમાં લખવાની છે। આમ છતાં પણ હું તમને જેટલી એક્ટિવિટી લખવાની છે તમારે નોટમાં તેના ફોટા મોકલીશ। થેન્ક યુ।